ओम विश्वम दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्बोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमःमिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहा योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै એટલે આપણે ભગવદ્ગીતાના બધા જ અધ્યાયનો જે સાર જોવાનું નક્કી કર્યું આ સોમવારે દરેક સોમવારે આ રીતે કરીશું પરંતુ એ પહેલાં ભગવદ્ગીતા કે કોઈ પણ શાસ્ત્ર જનરલી વેદાંત શાસ્ત્ર એનો શા માટે અભ્યાસ કરવો જોઈએ પહેલાં આપણે વસ્તુનો સાર સમજીએ પહેલાં અર્થાત ભગવદ્ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ પહેલાં જ્ઞાન શા માટે પ્રાપ્ત કરવું જોઈએ એ પ્રશ્ન ઊભો થવો જોઈએ કારણ કે જરૂરી નથી કે બધા વિષયનું અમને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ ન પ્રાપ્ત કરીએ તો ચાલે જ છે કેટલી વસ્તુ આપણે જાણતા નથી જીવનની અંદર ચાલે જ છે જીવન નથી ચાલતું ચાલે સરસ ચાલે છે ઇનફેક્ટ નથી જાણતા એમાં ઘણી વાર બહુ સારું હોય છે જાણીએ છીએ ઉપરથી વધારે માથાકૂટો થાય છે ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ એમ કે વસ્તુ જાણતા જ ના હોઈએ આપણા વિરુદ્ધ કોઈ કશું કરતું હોય આપણી નિંદા ક્યાંક કરતું હોય આપણને ખબર જ નથી આનંદ જ છે કોઈ તમને આવીને કહી જાય કે તમારા વિશે આવો આવું બોલે છે તમે જાણો કે હા આવું વ્યક્તિ આવું બોલે છે તો માથાકૂટ થાય ને મનમાં પછી ના જાણતા હોય તો કશું થાય જ નહીં આ દુનિયામાં કેટલી બધી વસ્તુ આપણે જાણતા જ મોટાભાગની વસ્તુ નથી જાણતા સરસ ચાલે છે જીવન કોઈ તકલીફ નથી એવી રીતે વેદાંત શાસ્ત્ર તમારું ન જાણીએ તો શું ફેર પડવાનો છે સમજો આ વસ્તુ બહુ જ તે આવતો સમય તમે ચર્ચા પહેલાં કદાચ કરીએ છે બહુ સાચું કહું તમને આ વસ્તુ સ્પષ્ટ થતાં થતાં ત્રણ ચાર દાયકા જતા રહે છે આત્મજ્ઞાનની જરૂરિયાત દાખલા તરીકે તમે તમારી જાતને પ્રશ્ન કરો કે હું જે અત્યારે કરી રહ્યો છું આ ક્લાસ ભરવાનું ને આ બધું એની ખરેખર જરૂર છે કે કેમ તમે તમે જાતને આ પ્રશ્ન કરજો તો કદાચ જવાબ નહીં આપી શકો ખોટું ન લગાડશો કોઈ તમને આવીને કહી જાય કે આ બધું શા માટે કરો છો સેવા કરો ને કદાચ ચાલો મારી સાથે આ કેન્સરનો વોર્ડ છે આપણા સિવિલની અંદર એમાં સેવા આપો એ કામ કરો ને દુનિયાને મદદ કરો આ બધું શું લઈને બેઠા છો
બહુ તો તમે કહો તો છે ને, આ તો બધું છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. પણ તમે જોજો કે આ બધું આમ બોલીએ જ ખરા, પણ ખરેખર હૃદયમાંથી એ વસ્તુ આપણને જ આમ બરાબર આત્મસાત થઈ નથી. આ મોક્ષ શું છે ને આ બધું વસ્તુઓ જ નથી ખબર. ના ના, મોક્ષ એટલે મુક્તિ ને આમ બે ચાર શબ્દો બીજાએ બોલી જઈએ, પણ ખરેખર આ વસ્તુ આ જે જ્ઞાન જે છે એ આ શું પ્રદાન કરે છે, એ પ્રદાન કરનાર એ વસ્તુ જે છે એને મોક્ષ કહેવાય. મોક્ષ એટલે શું, એ પ્રાપ્ત ન કરીએ તો ચાલે કે ન ચાલે કશું ખબર જ નથી. એવું અને એવું નથી હોતું કે આપણે નથી સાંભળેલું હોતું, સાંભળેલું હોય છે છતાંય નથી ખબર હોતી, ભૂલી જ જઈએ છીએ. આ વસ્તુ દરેકના જીવનમાં છે, એમાં કોઈએ કોઈ ખરાબ લગાડવાની જરૂર જ નથી. એટલે ઘણા બધા દાયકાઓ પછી સ્પષ્ટ થાય છે કે જીવનમાં ખરેખર સમસ્યા શું છે, હું શું ઈચ્છું છું, એ કેવી રીતે પ્રાપ્ત, એને એનું સમાધાન કેવી રીતે મળે, ઈચ્છું છું એ વસ્તુને કેવી રીતે પ્રાપ્ત થાય, અથવા જીવનમાં જે સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, એનું મૂળ કારણ શું છે, એ સમસ્યાને કેવી રીતે દૂર કરવી જોઈએ. આ બધી વસ્તુની સ્પષ્ટતા આવતા લગભગ જીવન પૂરું થઈ જાય છે. અને માટે આ વસ્તુને વારંવાર વાગોળવી જોઈએ. એક વાર સાંભળી લેવાથી કોઈ ફેર પડતો નથી. તમારે તમે શું માનો સ્વામીજી તમારા વિશે? મને જ આ વસ્તુ સ્પષ્ટ થતા થતા વર્ષો વીતી ગયા હતા, ચોખ્ખું કહી દઉં તમને, ચોખ્ખું. આ વસ્તુ મોક્ષ અને એની એ મોક્ષની જરૂરિયાત, જીવનનું એ ધ્યેય છે આમ ને તેમ ને, જીવનની સમસ્યાનું સમાધાન, સમસ્યા શું છે ને એનું સમસ્યાનું સમાધાન, આ બધું સ્પષ્ટ થતા 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 વર્ષો વીતી ગયા. હું 88ની સાલમાં સ્વામીજીના સંપર્કમાં આવ્યો. હવે અત્યારે તમે ગણો કેટલા વર્ષો થયા, 23 હે 2023, કેટલા વર્ષો થયા. એ એટલા વર્ષો દરમિયાન ધીરે અને આવો અભ્યાસ કરતા કરતા, મતલબ એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે હું ભણું છું ને બધું, પણ મોક્ષ શું છે એ જ ખબર નથી. અને મોક્ષ એ શું છે ખબર ન હોવાને કારણે એમાં આ જ્ઞાનનું શું સ્થાન છે, ભગવદ્ગીતા ભણવાનું શું સ્થાન છે એ નથી ખબર. કરીએ છીએ વાતો, આ એક હેબિટ ઊભી થઈ છે, સારી ટેવ છે, પરંતુ આ એક ટેવ જ છે. ચાલ 5 વાગ્યા કે 4:30 થયા, ચાલ લઈને ચાલ બેસી ન બેસીએ તો સમજી નથી ગમતું, થોડું બેચેની રહે છે. જો અમે તમે ક્લાસ ન ભરીએ એટલે આપણે માનીએ કે આપણને બધું બહુ સ્પષ્ટ છે, આ બધું સમસ્યા, હું ગ્રેટ મુમુક્ષુ છું ને આમ. ખરેખર એ વસ્તુ સ્પષ્ટ થતાં બહુ સમય લાગે છે, કોઈ કારણસર ખબર નથી. પરંતુ બહિર્મુક્તા અનાદિકાળથી બહિર્મુક્તા છે એને કારણે કે ગમે તે, પરંતુ આ સ્પષ્ટ થતાં ઘણો સમય લાગે છે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં પહેલાં નક્કી કર્યું કે ભગવદ્ગીતાના એક એક અધ્યાયનો સાર આપું એ પહેલાં તમને જીવનના પુરુષાર્થ શું છે, જીવનમાં સમસ્યા શું છે, જીવનનું ધ્યેય શું છે, સમસ્યાનું સમાધાન શોધવું જીવનનું ધ્યેય છે, પણ કઈ સમસ્યા છે અને સમસ્યાને ઉકેલીએ એટલે શું ધ્યેય પ્રાપ્ત થાય, આ બધી વસ્તુ વિશે એક સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે કેટલાક સોમવારો જશે, થોડા જશ. અને એ વસ્તુ આ રીતે સ્પષ્ટ થશે અને વળી પાછા તમે વાગોળશો તો પછી અભ્યાસ કરવાની તીવ્રતા વધી જશે. એક હેબિટ નહીં રહે, જ્યાં આપણે રોજે રોજ ઉઠીને કેટલીક વસ્તુઓ કરીએ, કેમ કરીએ છીએ, કરવી જોઈએ, સાંભળીએ કરીએ, આ તો ટેવ પડી છે કરીએ. એવી જ રીતે એક આ શ્રવણ પણ એક ટેવ પડી ગઈ છે, ન કરીએ તો જેમ બેચેની રહે ને, કોઈક વસ્તુ ટેવ પડી હોય ને આપણે ન કરીએ તો. કેટલા બધા લોકો છે કે લોકો ચા પીતા જ નથી સવાર ઉઠી, મને એમ થાય કે એ લોકો કેવી રીતે એમને ચાલતું હશે. કેટલા છે મારા જ સંપર્કમાં કેટલા બધા લોકો છે, એ કે સમજે અમને તો કંઈ એવી ટેવ નથી સવાર ઉઠીને કે ચા પીવી જોઈએ, ફ્રેશ હોય છે. એ લોકો સાથે રહ્યો હોય એટલે ખબર પડે ને, ફ્રેશ હોય છે, એમને કંઈ એવું નથી લાગતું. મને એમ થાય કે આ સવારના પરમાં ચા ન પીએ તો દિવસ કેવી રીતે ઊગે, વિચારો તમે. હેબિટ એટલે હેબિટ જે છે, ટેવ પડી હોય તે ટેવને અનુરૂપ આપણે ન કરીએ તો જાણે આપણને બેચે નહીં રહે, બીજી વ્યક્તિ નથી કશું એવું. એટલે આપણું શાસ્ત્ર પ્રત્યેનો અભિગમ, શાસ્ત્રમાં શાસ્ત્રનો અભ્યાસ, શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા, એના કારણેનો અભ્યાસ, આ બધી વસ્તુને વધુ સાર્થક બનાવવા માટે જીવનનું ધ્યેય શું છે, ધ્યેયની પ્રાપ્તિમાં શાસ્ત્રનું જ્ઞાન કઈ રીતે મદદરૂપ છે, આ બધી વસ્તુઓ વારંવાર વારંવાર વાગોળવી જોઈએ.
એટલે એના કારણે જ આ પહેલા અધ્યાયનો સાર આપવાનો મેં સસ્પેન્ડ કર્યો કે પહેલાં અભ્યાસ જ શા માટે કરવો જોઈએ. ભગવદ્ ગીતાનો અભ્યાસ એટલે ઉપનિષદનો અભ્યાસ, બ્રહ્મસૂત્ર ગમે તે અપરોક્ષાનુભૂતિનો અભ્યાસ, વેદાંતનો અભ્યાસ શા માટે કરવો, આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો, અને જો સ્પષ્ટ ઉકેલ મળે તો હવેના ક્લાસ નહીં ભરવા. સ્પષ્ટ જવાબ મળી જાય તો પછી હવે થોડા ક્લાસ ના ભરો ચાલશે. એનીવે, જીવનના ચાર પુરુષાર્થની મેં વાત કરેલી, અર્થકામ, ધર્મ અને મોક્ષ. એમાં મોક્ષની ચર્ચા આપણે શરૂ કરેલી. મોક્ષ પુરુષાર્થને આપણે વાસ્તવમાં જોયું હતું કે મુક્તિ. મોક્ષ એટલે મુક્તિ. શેમાંથી મુક્તિ? જે નથી ઈચ્છતા એમાંથી મુક્તિ. કોણ નથી ઈચ્છતું? પ્રત્યેક મનુષ્ય. કારણ કે આ શાસ્ત્ર જે ધ્યેયની વાત કરે બધાને લાગુ પડતું હોવું જોઈએ. શાસ્ત્ર જ આપણું શાસ્ત્ર, સનાતન ધર્મ, જે ધ્યેય બતાવતું હોય, ધ્યેય મનુષ્ય માત્રનું ધ્યેય હોય, હિન્દુઓનું ધ્યેય એવું નહીં. તમે કોણ છો? મુસ્લિમ છો? ન તો તમારા માટે ધ્યેય નહીં, તમારે અભ્યાસ ન કરશો ભગવદ્ ગીતાનો. વેદાંત શાસ્ત્ર જે ધ્યેયની વાત કરે છે એ તો મનુષ્ય માત્રનું ધ્યેય. એટલે મુક્તિ જો ધ્યેય તમે ગણતા હોવ, જેની વાત શાસ્ત્ર કરતું હોય, તો એ મુક્તિ જે છે એ પ્રત્યેકના જીવનનું ધ્યેય હોય. અને માટે બધા જ પ્રત્યેક મનુષ્ય મુક્તિ ઈચ્છે છે, એ નક્કી થઈ ગયું. શેમાંથી મુક્તિ ઈચ્છે છે? પ્રત્યેક વ્યક્તિ મુક્તિ, એ કેટલીક વસ્તુઓ જીવનમાં નથી ઈચ્છતો, એમાંથી મુક્તિ ઈચ્છે છે. અને એ વસ્તુ શું છે? સમજીએ, પત્ની નથી ઈચ્છતો, લગ્ન નથી ઈચ્છતો, તો એ કે કોમન ધ્યેય નથી. કેટલાક લોકો લગ્ન ઈચ્છે છે, સમજીએ, ઘરનું ઘર બનાવવા નથી ઈચ્છતો, ભાડે ભાડાના મકાનમાં જ રહેવા માંગે છે, તો આ કંઈ કોમન ધ્યેય નથી. પણ કેટલીક વસ્તુ એવી છે જે મનુષ્ય માત્ર નથી ઈચ્છતું, એમાંથી મુક્તિ ઈચ્છે છે, એ શાસ્ત્ર વાત કરે છે. પહેલી વસ્તુ છે અસલામતી. જીવનમાં કોઈ અસલામતી નથી ઈચ્છતું, મૃત્યુ નથી ઈચ્છતું, મૃત્યુનો ભય નથી ઈચ્છતું, આપણું અસ્તિત્વ સામે ખતરો નથી ઈચ્છતું, અસ્તિત્વ મારું મટી જાય એવું કોઈ ઈચ્છતું જ નથી, કોઈ નથી ઈચ્છતું. અસલામતીથી આખું જીવન 70 વર્ષ જીવજો, લો હું આશીર્વાદ આપું છું, તો કે તમે કેવા આશીર્વાદ આપો છો? સલામતીથી જીવન જીવવાની ઈચ્છા, એવા આશીર્વાદ આપો સ્વામીજી. અસલામતી જીવનમાં કોઈ નથી ઈચ્છતું, એમાંથી મુક્તિ, એ મોક્ષ પ્રત્યેક મનુષ્ય માટે. બીજી વસ્તુ છે, કેટલીક મારી જાત સાથે અસંતોષ, મારામાં ઉણપ મને લાગે છે. અસલામતીમાંથી મુક્તિ માટે જીવનમાં તમે બહાર ઈચ્છો, અને પછી આપણે અર્થ કહ્યું હતું એ તો તમને હવે ખબર પડી ગઈ છે, સલામતીનું સાધન. બીજી વસ્તુ છે, મારામાં મને મારી જાત સાથે અસંતોષ, મારી જાતનો અસ્વીકાર એક સામાન્ય ઘટના છે બધા જ માટે, કોઈ પણ સ્તરની વ્યક્તિ માટે. મહાનમાં મહાન વ્યક્તિ હોય, મહાનમાં મહાન વૈજ્ઞાનિક હોય, કોઈ સત્તાધારી વ્યક્તિ હોય, ખૂબ સત્તાવાળો વ્યક્તિ હોય, ખૂબ પૈસાવાળી વ્યક્તિ હોય, આવી વ્યક્તિ હોય, ખૂબ નામના હોય, કીર્તિ હોય, ફલાણું હોય, ઢીકણું જે હોય, તે એક આત્મ અસ્વીકાર, પોતાની સાથે જાત સાથેનો અસંતોષ, ઉણપની લાગણી, એમાંથી બધાને મુક્ત થવું છે. વધુ ધનવાન વ્યક્તિ વધુ ધનવાન બનવા ઈચ્છે છે, એ બતાવે છે કે એ જેટલું ધન ધરાવે છે એનાથી પોતાની જાતને સંતોષી માનતો નથી. સ્પષ્ટ થઈ ગયું. સત્તાવાળી વ્યક્તિ છે એ વધુ સત્તા ઈચ્છે છે, અથવા જે સત્તા છે એ ટકાવી રાખવા માંગે છે, મતલબ કે એ સત્તા થકી એને જે થોડી લાગતી હતી ઉણપની લાગણી દૂર થયેલી, એ તો પેલા પર આધારિત હતી. એ સમજો કે સત્તા જતી રહે, ઊણો છું. એટલે વાસ્તવની અંદર મનુષ્ય માત્ર એક આ વસ્તુ ઈચ્છે છે, સમજો બરાબર. હું ઊણો છું, મારી જાત સાથે મને અસંતોષ છે, હું મારાથી જ અસંતોષ ધરાવું છું, હું જેવો છું એનાથી મને સંતોષ નથી, બસ. એટલે સત્તાવાળી વ્યક્તિઓએ જીવનમાં એવું એવું કરતી હોય, એવા પ્રોપેગન્ડા કરે કે જેથી કરીને પોતાની નામના કીર્તિ દુનિયાભરમાં ફેલાય.
એટલે જેવો છું એવો હું મારે મને સંતોષ નથી. અલ્લે ભાઈ તમે આટલી ઊંચે પોસ્ટે પહોંચી ગયા છો, દેશના વડા છો, તો હવે સંતોષ રાખો જરાય નહીં. અને આ સંતોષની લાગણી, ઉણપની લાગણીને દૂર કરવા માટે બહાર કશું ઈચ્છીએ એને કામ કહેવાય, આનંદના સાધનો. કારણ કે એ આનંદનું સાધન પ્રાપ્ત થાય ને પેલી ઉણપની લાગણી જાય. હા સમજો, ઉણપની લાગણી છે, અસંતોષ છે, એને દૂર કરવા માટે જ આપણે બહાર આનંદના સાધનો, પ્રમોદ, આનંદ પ્રમોદના સાધનો શોધીએ છીએ. એટલે મનુષ્ય માત્રની એક આ બીજી વસ્તુ છે જે જેમાંથી એ મુક્તિ ઈચ્છે છે. એક છે અસલામતી, લાગે છે એને હું અસલામત છું એવું છે એના મનમાં, અને બીજું હું ઊણો છું. આ બંનેમાંથી મુક્તિ ઈચ્છવામાં, મુક્તિ ઈચ્છે છે, અને એના માટે જે બહાર સાધનો અપનાવે એને અર્થ, સલામતીના સાધનો કે કામ, આનંદના સાધનો કહેવામાં આવે છે. એનીવે, એટલે ઇન શોર્ટ આ વ્યક્તિ આ રીતે મુક્તિ, મોક્ષ ઈચ્છે છે, સમજો. એને માટે અપનાવતા સાધનો બધા અર્થકામના સાધનો છે. અને તો વાસ્તવમાં ક્યારે એ મુક્તિ પ્રાપ્ત થાય? અવમન તમકો, હા સ્વામીજી, અસલામતીની લાગણી જાય, હું અસલામત છું એવી લાગણી જતી રહે, અથવા હું ઊણો છું, અધૂરો છું એવી લાગણી જતી રહે, તો મુક્તિ મળી ગઈ. કારણ કે હવે અસલામતીની, અસલામત છું એવી વસ્તુ રહી નહીં, એમાંથી મુક્તિ ઈચ્છતો હતો, હું સલામત છું એવું લાગે છે, બસ તો આ મળી ગઈ મુક્તિ, અસલામતીમાંથી મુક્તિ મળી ગઈ. હું સલામત છું અને પછી મારી છતાંય મને અસલામતીની લાગણી રહે એવું તો બનવાનું નથી. અથવા તો હું મારી જાતથી સંતોષ હોય, મને મારામાં ઉણપની લાગણી મને ના દેખાય માટે હું મારી જાતથી ખુશ હોઉં એવું જોઉં, તો પછી વાસ્તવની અંદર પેલી અસંતોષની લાગણી, ઉણપની લાગણીમાંથી મુક્તિ મળી ગઈ. એટલે મુક્તિ એટલે હું મારી જાતને સલામત જોઉં, મુક્તિ એટલે હું મારી જાતને ઉણપમાંથી મુક્ત જોઉં. કેવી રીતે જોવું, કેવી રીતે પ્રાપ્ત થયું, શું થયું, એ બધી વાત પછી હવે, પણ આવું જોવું તો પેલી મુક્તિ મળી ગઈ. જે નહોતો ઈચ્છતો, અસલામતી નહોતો ઈચ્છતો, એમાંથી મુક્તિ મળી ગઈ. કારણ કે હું સલામત મારી જાતને જોઉં છું, અને હું ઊણો છું એ વસ્તુમાંથી હું મુક્ત બની ગયો. જેવો છું હું એવું જોયો મારી જાતને, અને એને કારણે મારે આ ઉણપની લાગણી, ક્યાં સંતોષની લાગણીમાંથી મુક્ત થઈ ગયો, મુક્ત, મુક્ત મુક્તિ, મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. અને એવા, એવું જો થઈ જાય તો પછી બાહ્ય પરિસ્થિતિઓમાં કોઈ સલામતીના સાધનો કહેવાતા હોય કે આનંદ પ્રમોદના સાધનો હોય કે ન હોય, કોઈ ફેર પડતો નથી. કારણ કે મેં મારી જાતને સલામત જોઈ લીધી, મેં મારી જાતથી સંતોષ મેળવી લીધો, મારામાં હવે કોઈ ઉણપની લાગણી નથી, બસ. તો પછી હવે બહાર રહેલી વસ્તુઓ સાથે કોઈ મતલબ રહેતો જ નથી, બહાર, બહારની કોઈ વસ્તુ સાથે પરતંત્ર નથી, એવું કહો જે કહો. એટલે હવે બહાર તમે વાસ્તવની અંદર કશું પરિવર્તન ઈચ્છતા નથી. પહેલાં બધું પરિવર્તન ઈચ્છતા હતા, આ આનંદ પ્રમોદનું સાધનથી મને થોડી ઉણપની લાગણી દૂર થઈ, પણ હવે પાછું ફરી પાછી ઉણપની લાગણી લાગી, તો પેલું કાઢી દે, હવે બીજું કંઈક લાગીએ. આનાથી અસલામતી લાગતી હતી એને દૂર કર્યું, કંઈક સલામતીનું સાધન માનતા હતા એને નજીક લઈ આવ્યા કે જેથી કરીને મને સલામતીની લાગણી થાય. વળી પાછું કોણ જાણે એ વસ્તુ મને અસલામતીની લાગણીમાંથી મુક્તિ લાંબો સમય ના આપી શક્યું, વળી અસલામતી લાગતી હતી, એટલે પેલી વસ્તુ જાણે હટાવી દીધી, પાછી કોઈક નવી વસ્તુ લઈ આવ્યા સલામતી માટે. એટલે બહાર પરિવર્તન આવું કરતા હતા. જ્યારે મારા વિશેની મારી સમજ જરા જુદી હતી કે હું અસલામત છું, ઊણો છું, ત્યારે બહાર બધું બહુ કર્યા કરતા હતા, આગું પાછું સલામતી માટે ને આનંદ પ્રમોદ માટે, ઉણપ દૂર કરવા માટે, સંતોષ માટે, સફળતા માટે બહુ વાર બધું કરતા હતા આગું પાછું. કોણ કરે છે? આખો, આખું જગત કરે છે. જીવનની આ જ સમસ્યા છે. જીવનની સમસ્યા શું? આ સ્ટ્રગલ છે. પેલો માણસ પાણીમાં પડ્યો, ભૂલમાં ઝાડ પર લટકતો હતો, ત્યાંથી પાણી નદીમાં પડ્યો,
તરતા નથી આવડતું ને કેવો સ્ટ્રગલ કરતો હોય જીવન બચાવવા, એવી સ્ટ્રગલ છે આ સંસાર સાગરની અંદર. મનુષ્ય ડૂબતો જ રહે છે, પાછો બહાર આવે છે, વળી પાછ ડૂબે છે, બહાર આવે સલામતી લાગે, હા વળી પાછો અંદર, વળી પાછો બહાર આવે, હા આનંદ આનંદ થઈ ગયો, આ વસ્તુ મળી, વળી પાછો અંદર ડૂબે, ઉણપની લાગણીના સાગરમાં ડૂબી જાય પાછો, વળી પાછો બહાર. આનું નામ જીવન. કોણ? સંસારી. જીવન સમસ્યા શા માટે છે? આજ આજ જીવનની સમસ્યા શું છે? આ હું અસલામત છું, ઊણો છું, અને બહાર કંઈક વસ્તુ છે ક્યાંક જગતની અંદર, એ રહી, એ સલામતી આપી દેશે મને, દોડો એ બાજુ, પછી એને પકડે, આમ સલામતી લાગે થોડીક વાર, વળી પાછું એવી નેવી પાછી લાગે, એટલે પહેલાં છોડે, વળી પાછું કંઈક બહાર દેખાય બીજું, એની પાસે દોડે, એની પાસે જાય. આખું જીવન સમસ્યા, કારણ કે આ વસ્તુ માટે મારે મુક્ત થવું છે, મુક્તિ જોઈએ છે મને, અસલામતીમાંથી મુક્તિ જોઈએ છે. ઉણપની લાગણી જે મને લાગ્યા કરે છે, હું ઊણો છું, અધૂરો છું, અસંતોષ છે મારી જાત સાથે, એમાંથી મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે મને. પણ આ રીતે બાહ્ય પરિસ્થિતિઓ અર્થકામને આજુબાજુ લાવીને જાણે હું ખરેખર મોક્ષ પ્રાપ્ત કરીશ એવું 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 માનું છું, ખરેખર થતું નથી. નહીં તો આખું જીવન શા માટે સ્ટ્રગલ રહે? જીવનની શરૂઆતમાં જ કેટલાક અર્થના સાધનો, સલામતીના સાધનો મેળવી લઉં, કેટલાક આનંદ પ્રમોદના સાધનો મેળવી લઉં, બસ પતી ગયું, આખું જીવન આનંદ આનંદ થઈ ગયું. આવું થતું તો છે જ નહીં, આવું નથી થતું, કોઈને માટે નથી થતું. એટલે આ મનુષ્ય જીવનભર, આઈ સ્પેન્ડ માય લાઈફ, હું મારું જીવન આમાં જ વ્યતીત કરું છું, બાહ્ય પરિસ્થિતિઓને મેનિપ્યુલેટ કે બાહ્ય પરિસ્થિતિઓને મચડ્યા કરવી. આપણા સ્વામીજી હંમેશા કે બાહ્ય પરિસ્થિતિઓને મચડ્યા કર, આમાં મચ આમ મચડે, પેલાને બહાર કાઢે ને પેલાને અંદર લાવે, પેલાને બહાર કાઢે તો આ બાજુથી અહીંયા અંદર લાવે, ચાલતું જ રહે છે કંઈક રીતે. બસ હું મુક્તિ પ્રાપ્ત કરી લઉં, શેમાંથી? અસલામતીમાંથી, ઉણપમાંથી, મોક્ષ માટે આવું કરું છું, મુક્તિ માટે આવું કરું છું. અને એમાં જોઈ શકું છું આ પ્રોસેસ, આ જીવનની આ પ્રકારની આ પ્રક્રિયાની અંદર, પ્રવૃત્તિ નિવૃત્તિની અંદર, અર્થકામની પ્રવૃત્તિ નિવૃત્તિની અંદર હું જોઉં છું કે આમ આ આ બે હાથ, બે પગ અને આ બધી ઇન્દ્રિયો અને આ મન પૂરતા નથી, પૂરતા નથી આ પ્રાપ્ત કરી લેવા માટે. કારણ કે આ બહારની બહાર જે જગત જે છે એના પર મારું નિયંત્રણ નથી, અને એને કારણે વાસ્તવની અંદર આ સ્ટ્રગલ જે છે, સંઘર્ષ જે છે એ ચાલુ રહે છે. જીવનનો આ જે સંઘર્ષ છે અસલામતી દૂર કરવાનો અને ઉણપની લાગણીને દૂર કરવા માટેનો, બાહ્ય જગત સાથેનો જે સંઘર્ષ છે એનું નામ સંસાર છે. અને એ બાહ્ય જગત સાથેનો સંઘર્ષ છે, બાહ્ય જગતમાં તમે અધ્યારોપ કરો છો સલામતીનો અને આનંદનો, નો સાધનનો, માટે જગતને પણ સંસાર કહેવામાં આવે છે. ખરેખર જગત સંસાર નથી, પરંતુ આપણો અધ્યારોપ તો છે જ. એટલે આ વસ્તુ સમજો બરાબર, સંસાર એટલે શું? જગતને જ્યારે સંસાર કહે શાસ્ત્ર, ત્યારે આ રીતે વિચારવાનું, જગત સંસાર ખરેખર નહીં, જગત તો ઈશ્વર છે, વિશ્વરૂપ દર્શન, તો જગતને કેમ સંસાર કહ્યો? આપણો પોતાનો અધ્યારોપ. કેમ અધ્યારોપ? શેનો અધ્યારોપ? સલામતીનું સાધન છે આ, અને આ આનંદનું સાધન છે, એવો અધ્યારોપ કેમ કરીએ છીએ? કારણ કે અહીંયા તકલીફ છે, હું અસલામત છું, હું ઊણો છું, અને માટે હું જો આવો હોઉં તો હવે એ ઊણપ કોણ દૂર કરશે? બહારથી જ કંઈક લાવવું પડશે. હું ઊણો છું એ વસ્તુની લાગણી હું તો હવે દૂર નહીં કરી શકું,
હું અસલામત છું એ લાગણી દૂર એ લાગણી દૂર કરવા માટે હું તો હવે પર્યાપ્ત રહ્યો જ નહીં, બહારથી કશુંક લાવવું પડશે સલામતી માટે. માટે બાહ્ય જગતમાં અધ્યારોપ કરીએ અને બાહ્ય જગતમાં આ સલામતી અને આનંદ મેળવવા માટે જે વલખા મારીએ એમાં આપણી ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયો અને આપણું મન ને આપણા હાથ પગ અને આ મર્યાદિત શરીર કંઈ કામ નથી કરતું. અને એ પાછું અને કેવું જગત જેના પર મારો કોઈ કાબુ જ નથી, એમાં આ વસ્તુ આટલી આ મર્યાદિત વસ્તુઓ કેવી રીતે કાબુ ધરે. ચાલો, એટલે અર્થાત મર્યાદિત શક્તિઓ, મર્યાદિત જ્ઞાનથી આપણે આ વલખા મારતા રહીએ છીએ વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે, સલામતી અને આનંદના સાધનોને પ્રાપ્ત કરવા માટે, કે જેથી કરીને હું આ લાગણીમાંથી મુક્ત બની જાઉં. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આખું જીવન આ રીતે જાય તો પણ પ્રાપ્ત થતું નથી, અને એ દ્રષ્ટિએ જીવનને સમસ્યા કહેવામાં આવે છે. એટલે હવે આપણા જે ધ્યેય છે અર્થકામ અને ધર્મ વગેરે, તો તમને હવે ખ્યાલ આવશે કે ખરેખર આ ત્રણમાંથી એક આપણે ઈચ્છતા જ નથી. સલામતીના સાધનો શા માટે ઈચ્છીએ છીએ? કારણ કે પેલી અહીંયા લાગણી છે કે હું અસલામત છું માટે ઈચ્છીએ છીએ. મને જોઈએ છે મુક્તિ. શેમાંથી? અસલામતી લાગણીમાંથી મુક્તિ, મોક્ષ જોઈએ છે મને, અમારસ નથી. સલામતીનું સાધન તો એટલા માટે ઈચ્છું છું, એના પર પરતંત્ર એટલા માટે બનું છું, એને ઘોડી એટલા માટે બનાવું છું, કારણ કે અહીંયા આ લાગણી છે એમાંથી મારે મુક્ત થવું છે. હું અસલામત છું એ લાગણીમાંથી મુક્ત થઈ જવું છે, માટે બહાર અર્થના સાધનો ઈચ્છું છું. હું ઊણો છું, ઊણો છું, અસંતોષ છે મારી જાત સાથે, એ લાગણીમાંથી મારે મુક્ત થઈ જવું છે, મોક્ષ ઈચ્છું છું. એના માટે બાહ્ય પછી પદાર્થો જે છે કામના સાધનો છે ને ઈચ્છું છું. ખરેખર અર્થકામ જીવનનો પુરુષાર્થ છે જ નહીં, અને ધર્મ પણ નહીં. ધર્મ એટલે આ પુણ્ય, ભવિષ્યના અર્થકામના સાધનો માટે અહીંયા કંઈક કરું જેથી કરીને ભવિષ્યની ગોઠવણ થઈ જાય. ભવિષ્યને એટલે જીવન આ પૂરું થઈ ગયા પછી. આ જીવનમાં તો અર્થકામ માટે હું વલખા મારીશ જ, કોઈ પણ રીતે બધું બહાર મચડીને ભેગું કરીશ, પણ ભવિષ્યનું શું કરીશ? ચાલો ત્યારે એના માટે વ્યવસ્થા કરીએ. એટલા માટે પછી પુણ્યના સાધનો ધર્મ કહેવાય. કંઈક પુણ્ય કરું જેથી કરીને આ જન્મ પૂરો થઈ જાય ને પછીના જન્મમાં એ બધું આ બધું મળતું રહે. મનુષ્યને અર્થકામ અને ધર્મના એ પુરુષાર્થમાં રસ નથી, યાદ રાખો. મનુષ્યને એકમાત્ર રસ મુક્તિ જ માં રસ છે. અસલામતીમાંથી મુક્તિ જોઈએ છે બસ. હું ઊણો છું એ લાગણીમાંથી, કે હું હું અધૂરો છું, હું મર્યાદિત છું, હું અસંતોષ, જ્યારે જ્યારે મારી તરફ નજર કરું ત્યારે મને અસંતોષ જ દેખાય છે, ખૂટતું જ દેખાય છે, ખૂટતું. હંમેશા મારી પાસે એક મોટું લિસ્ટ જ રહે છે, એ લિસ્ટમાં કોઈ રીતે ઘટાડો જ નથી થયો હજુ સુધી. એક પણ મનુષ્ય માટે ઘટાડો નથી થયો. એને એમ છે કે જીવનની શરૂઆત ભણીને બહાર નીકળ્યો અને ભણવાનું એ પાછું લિસ્ટમાં હતું, ચાલો ન તો ભણ્યો એટલે ખૂટતું લાગતું હતું કે આ ભણવું, આ ભણવું, આ ભણવું, બધું ભણીએ લીધું. હવે લિસ્ટમાં પાછું બીજું ઉમેરાયું છે. આપણને એમ કે બધું ભણવાનું પતી ગયું એટલે એ લિસ્ટમાંથી નીકળ્યું એટલે હવે લિસ્ટ ઓછું થઈ ગયું છે. કશું નથી ઓછું થયું, કશું ઓછું થયું નથી. લિસ્ટ એટલું લાંબુ છે, એટલું લાંબુ છે, એ તો લિસ્ટમાંથી મળેલી જે વસ્તુ લિસ્ટમાં રહેલી છે વસ્તુઓને જેમ પ્રાપ્ત કરો એટલે આપણને એમ કે લિસ્ટ હવે નાનું થઈ જશે અને હું રિટાયર્ડ થઈશ અને આ પહોંચી જઈશ બસ, ત્યારે બધું લિસ્ટ પૂરું થઈ ગયું હશે અને હું જીવનમાં હું મારી જાત સાથે પૂરેપૂરો સંતોષ થઈ ગયો હશે મને કે મેં બધું મેળવી લીધું. આવું દિવસ હજુ સુધી કોઈનો આવ્યો નથી, કોઈનો નથી આવ્યો. ના ના સમજીએ તો તમારી પાસે કશું ફૂટી કોડી નહીં હોય ને એટલે તમને આ બધું ખાટી દ્રાક્ષ જેવું લાગે છે માટે તમે બોલ. ના ના ના, એ અબજોપતિનો નથી આવ્યો. જોઈ લો એમની સ્ટ્રગલ, જોઈ લો, હજુ જાઓ નજર કરો. કોઈ સત્તાધારીનો નથી આવ્યો, કોઈ નામના વાળાનો નથી આવ્યો, કોઈ પ્રતિષ્ઠાવાળાનો દિવસ એવો હજુ નથી આવ્યો. આ બધા ધરાવનારા વ્યક્તિઓના જીવનમાં પણ હજુ આ સ્ટ્રગલ ચાલુ જ છે. લિસ્ટ બહુ મોટું છે હજુ તો. તમે ને હું તો કદાચ ક્યાંય એમની આસપાસે નથી જેને આ બધું આપણે અર્થકામના સાધનો કયા, નામ, સત્તા, પ્રતિષ્ઠા, મિલકતો, ધન, આનંદ, પ્રમોદના સાધનો
બતાવો લિસ્ટ જતું રહ્યું હોય અને બેઠો છે હિંચકા પર આરામથી, બસ કોઈક દિવસે કોઈક દિવસ નહીં કોઈક કોઈક ઘડીની અંદર એક થોડી વાર બેઠો, રખે માનતા કે જીવનમાં એણે સંતોષ મેળવી લીધો છે, એ અત્યારે બેઠો છે શાંતિથી, એ થોડા વખતમાં જ ઊભો થઈ જવાનો ત્યાંથી, કંઈક બીજું આવ્યું ઘટ્યું, લિસ્ટ જાય જ નહીં. અર્થ કામ અને ધર્મમાં કોઈને રસ નથી, કારણ કે પેલી જે લાગણી જે છે, હું સલામત છું, હું ઊણો છું, એ દૂર થઈ નથી, અને માટે તમને ઉઠાડવાનું જ છે. હજુ બીજા સાધનો આનંદ પ્રમોદના, હજુ બીજા સાધનો સલામતીના. માટે લિસ્ટ નથી જતું. જેને જેને માન્યા હતા સલામતીના સાધનો, સમજો કે બધા એને મેળવી લીધા, શક્ય નથી પણ મેળવી લીધા બધા, હવે તો સલામત બની ગયો છે. બધા સલામતીના સાધનો પ્રાપ્ત કર્યો હોય અને એની વચ્ચે બેઠો હોય તો હું અસલામત છું એ લાગણી નહીં ગઈ હોય, જાય જ નહીં. ગમે એટલું તમે ધન મેળવી લો, અબજો પત્યા અબજો પતિ બન્યા પછી તો હું અસલામત છું લાગણી ઘટી નહીં, વધી ગઈ. હા, હવે તો રાખો, હવે તો બીજું ઝેડ પ્લસ કેટેગરી, હવે તો પહેલા આપણા આપણા તમારા મારા ઘરની બહાર કોણ સિક્યોરિટી, કોણ સિક્યોર, કશું જ્યારે આવું હોય આવે, જાય હોય જાય. જેમ તમે સલામતીના સાધનો ધન માનતા હો એ જેમ વધુ મેળવતા જાઓ એમ પછી બહાર સિક્યોરિટી મૂકતા જાય, વધુ સત્તા વધુ સલામતી. સાહેબ સાયરોનો વાળી ગાડીઓ આજુબાજુ ફરતી હોય, જો તમે સલામત બની ગયા તો તમારે આ ઝેડ પ્લસની જરૂર ક્યાં છે? હું અસલામત છું એ મુશ્કેલી છે, એ નહીં જાય ત્યાં સુધી આ લિસ્ટ કદી જવાનું નથી. અનંત વસ્તુ, અનંત. તમે જેને જેને સલામતીના સાધનો માની લીધા, બધું મેળવ્યા પછી તમારું મન બીજા સલામતીના સાધન માટે દોડે છે, એ બતાવે છે કે હું હજુ અસલામત છું એ લાગણી ગઈ નથી, મને એ લાગણીમાંથી મુક્તિ મોક્ષ જોઈએ છે. હું સલામતીના સાધનો અર્થ નથી ઈચ્છતો, હું વાસ્તવમાં અસલામતીમાંથી મુક્તિ ઈચ્છું છું, મોક્ષ ઈચ્છું છું. આ વસ્તુ સ્પષ્ટ જીવનમાં થવી જોઈએ, અર્થ અને મોક્ષ વર્સિસ હું મોક્ષ ઈચ્છું છું. હું સલામતીના સાધનો નથી ઈચ્છતો, હું આ લાગણીમાંથી મુક્તિ ઈચ્છું છું કે હું અસલામત છું. આનંદ પ્રમોદના સાધનો કામમાં મને રસ નથી, પરંતુ હું ઊણો છું. જ્યારે જ્યારે મારી જાત સામે નજર કરું ત્યારે મને અસંતોષ દેખાય છે, ઉણો ઉણપ દેખાય છે, અધુરપ દેખાય છે, ખૂટતું જ જણાય છે. એ ગઈ નથી હજુ, એમાંથી મુક્તિ ઈચ્છું છું. માટે બહાર કામના સાધનો પર પરતંત્ર બનું છું. મોક્ષ વર્સિસ કામ, ખરેખર મને મોક્ષમાં રસ છે. સમજી ગયા? આઈ હોપ કે તમે સમજ્યા હોવ. આનાથી વધારેથી વધારે સિમ્પલ શબ્દોમાં કહી શકાય એવું નથી મારાથી. અર્થકામ અને ધર્મ એ જ થઈ ગયું. ધર્મ એટલે ભવિષ્ય માટે અર્થકામ, અર્થકામ ધર્મ વર્સિસ મોક્ષ. મનુષ્યનું અંતઃકરણ કેવળ મોક્ષ જ ઈચ્છે છે, બીજું કંઈ નહીં. એટલે ખરેખર સિક્યોરિટી નથી ઈચ્છતો, ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી ઈચ્છું છું. સિક્યોરિટી તો બધી બહુ છે, બધી બહુ આપણે આજુબાજુ બધું ભેગું કરીએ છીએ, સલામતીના નામે બધું બહુ ભેગું કરીએ છીએ આપણે. અને સલામતી ઈચ્છવી એ નેચરલ છે, ખોટું નથી. પ્લીઝ સમજો આ વસ્તુ.
સલામતી ઈચ્છી રહ્યો સમજ એ જ ખોટું છે. એ નો નો નો, બહુ જેન્યુઇન ઈચ્છા છે, જન્મથી જ આવેલી છે, સલામતી જોઈએ છે. હું અસલામત છું એમાંથી મુક્તિ જોઈએ છે. એટલે જ્યારે બહાર સલામતીના સાધનો ઈચ્છીએ છીએ આપણે, સિક્યોરિટીઝ, ત્યારે ખરેખર સલામતીના સાધનો નથી ઈચ્છતા. હું અસલામત છું એ લાગણીમાંથી મુક્તિ ઈચ્છે છે, મોક્ષ ઈચ્છે છે. આ ડિસ્ટિંક્શન, એ આ સમજી જવું, એ વેદાંતને સારી રીતે પચાવવા માટે આ બહુ જ જરૂરી છે. આ નહીં સમજ્યા હોવ તો સલામતીના સાધનો માટે દોડતા રહેશો અને વેદાંત શાસ્ત્રનો અભ્યાસ એ કરતા રહેશો. બંને અર્થ વર્સિસ મોક્ષ, શું ઈચ્છું છું, ખરેખર મોક્ષ ઈચ્છું છું કે બહાર સલામતીનું સાધન ઈચ્છું છું, એ નક્કી કરો. કામ વર્સિસ મોક્ષ, શું મોક્ષ ઈચ્છું છું કે કામના સાધનો ઈચ્છું છું, આનંદના સાધનો ઈચ્છું છું, એ નક્કી કરો. એટલું જ છે કે જે વ્યક્તિને કશી ખબર નથી એ વ્યક્તિ વાસ્તવની અંદર આ બહાર સિકિંગ સિક્યોરિટી આઉટસાઇડ, એને એમ છે કે ફલાણી વસ્તુ એ સલામતી છે, એ સલામતી પ્રદાન કરશે, એ ખરેખર ભૂલ છે. અને હું તો અસલામત છું એ વસ્તુ એક્સેપ્ટેડ, હું તો આવો જ છું અને બહાર સલામતી રહી ગઈ છે, એ પ્રાપ્ત કરીશ એટલે સલામત બની જઈશ. આ પ્રકારની, આવી પ્રકારની સમજ જે છે એ શાસ્ત્રથી તદ્દન અપરિચિત વ્યક્તિ માટે છે. હું અસલામત છું એ સાચું જ છે, બહાર સલામતીનું કોઈક સાધન રહેલું છે, એ હું જેવું આ મેળવીશ એની સાથે હું સલામત બની જઈશ. આવું શાસ્ત્રથી અપરિચિત વ્યક્તિ, સંસારી વ્યક્તિ માં રહેલું છે. અને એ જ વસ્તુ, એ વસ્તુને જ મનમાં રાખીને, આ પ્રકારની વસ્તુને જ મનમાં રાખીને આખું જીવન વ્યતીત કરે છે. હું તો અસલામત જ છું, બહાર સલામતીનું સાધન છે. ફલાણી વસ્તુને સલામતી કહેવાય, ધન સલામતી કહેવાય, સંબંધો સલામતી કહેવાય, આપણી લાગવક સલામતી કહેવાય, પ્રતિષ્ઠા સલામતી કહેવાય, એ બધું સલામતી જ છે. અને હું જેમ મેળવીશ એમ હું સલામત થઈ જઈશ, સમજો, હું સલામત થઈ જઈશ, આવું માનીને એ આખું જીવન વ્યતીત કરે છે. પણ વિચારતો નથી કે જેને સલામતી માનતો તે આમ આવી ગયું તો હવે હું સલામત બની જવો જોઈએ. આવું તો થતું નથી, આવું થતું નથી. ધન આટલું આવી જાય ને સ્વામીજી એટલે હું સલામત, સાર છોડી દો બીજું બધું, પડી જાઓ ધનની પાછળ. એના કરતાં કદાચ વધારે ધન આવી જશે અને આમ તમે મેળવશો ત્યારે આમ ફિલિંગ સિક્યોર લાગશે, સલામતીની લાગણી લાગશે ખરી, પણ પાછી હું સલામત છું તો પાછું ચાલુ જ રહે છે. એટલે હવે પાછું એને એ ધનને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત વધારવા માટે બીજે ઇન્વેસ્ટમેન્ટ, ફલાણું ઢીકણું. અરે છોડો ભાઈ, તમે તો સલામત થઈ ગયા છો, હવે શું આવી તો ગયું છે તમારું સલામતીના સાધન? નહીં સમજી, કશું કહેવાય નહીં. જીવનમાં ક્યારે શું આવે, થોડુંક આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રાખીએ તો બીજું થોડું મળે, આપણે શેના માટે? પણ હવે તો બની ગયા ને તમે સલામત. ફિલિંગ સિક્યોર ઇઝ રિયલી નોટ બીઈંગ સિક્યોર. સલામતીની લાગણી લાગવી એક વસ્તુ છે, લાગણી છે, જતી રહેવાની છે. સલામત બની જવું જુદી જ વસ્તુ છે. સલામતીની લાગણી લાગવી કોઈ વ્યક્તિની હાજરીથી જુદી વસ્તુ છે, સલામત બની જવું જુદી જ વસ્તુ છે. કશીક વસ્તુથી સલામતી લાગતી હોય, જેમ પેલી ગોળી, આપણે બહુ સરસ વસ્તુ છે, ફ્રેક્ચર થયું હોય પગમાં અને પછી ઘોડીનો આશરો લઈને ચાલીએ ત્યારે સલામતી લાગે નેચરલી, પણ ઘોડી વગર વિચારાય જ નહીં.
ગોળી વગર વિચારાય જ નહીં. મતલબ કે હું અસલામત છું એ લાગણી ગઈ નથી, આ તો આ વસ્તુની હાજરીને કારણે પેલી સલામતીની લાગણી ઉત્પન્ન થાય છે. હું સલામત બની નથી ગયો છું. જો હું સલામત બની ગયો હોત તો હવે વસ્તુ હોય કે ના હોય, હું સ્વતંત્ર રીતે સલામત બની ગયો હોત. પણ આ તો પેલી વસ્તુને કારણે લાગતું હતું. અરે ગોળી સાથે ચાલતો હોય ને ત્યારે અસલામતી લાગતી હોય છે, પડી જઈશ, ફલાણું થઈ જશે, ઢીકણું થઈ જશે. એવું નથી કે ગોળી હોય એટલે સલામત બની જ ગયો છું. ગોળી સાથે ચાલવાની હજુ આપણે કહેવું પડે, ચાલ ભાઈ હવે તો શરૂ કર, ના પડી જવું તો. અરે પણ ગોળી છે ને, આપણે બોલીએ પાછા, હા તો ગોળી છે ને. ગોળી સાથે સલામતી ગઈ નથી, સમજો વસ્તુ. પણ થોડીક જાણે સલામતી દેખાય ને, લાગણી જ છે. અને માટે વસ્તુ હોય તો આપણને સલામત નથી બનાવતું, યાદ રાખો, વસ્તુ નથી બનાવતું. માટે તો વધુ ઈચ્છે છે ધન વગેરે. ચાલો આ તો ના, આ તો પેલું ઉદાહરણ આપ્યું. એટલે આ જે સંસારી વ્યક્તિ છે કે હું તો અસલામત જ છું, સલામતીનું સાધન દુનિયામાં પડેલું છે અને એને હું આમ મેળવીશ એટલે સલામત બની જઈશ, આ પ્રકારની મનની જે વ્યવસ્થા જે છે, મનની અંદર આ પ્રકારનું જે, હું ભ્રમ હમણાં નહીં બોલું, પછી બધું કહીશું, પણ આ પ્રકારનું મનમાં છે. અને આપણે બધું એને સાચું જ માનીએ છીએ, હું અસલામત છું જ, એ સાચી વસ્તુ છે. બહાર કોઈક વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે જે સલામતી જ છે, આવું છે જ નહીં, આવું છે જ નહીં. પણ આવું અધ્યારો, દુનિયામાં કઈ વસ્તુ સલામત છે બતાવો મને, કઈ વસ્તુ સલામત છે જે તમને કહે કે હું તમારા માટે સલામતીનું સાધન છું, એ વ્યક્તિ જ પહેલી જતી રહેવું બને. જે વસ્તુ કાળને અંતર હોય, અંતર્ગત હોય, કાળમાં રહેલી હોય, ક્યારે સલામત હોય? જવાની જ છે. આખી દુનિયા કાળની અંદર છે, એના પર આપણે અધ્યારોપ કરીએ, અરે આ હશે મારા જીવનમાં તો હું સલામત થઈ જઈશ. તમે જો હો મારા જીવનમાં, આ તો બધું લગ્ન કાળે આ બધું જરા, તમે જો હો તો મને કદી અસલામતી નહીં લાગે. અલા પણ જે ચાલો, એ વ્યક્તિ જ ટાઈમ બોમ્બ પર બેઠેલી છે, એ વ્યક્તિ જ બને. એવું ઘણી વાર એવું બને છે કે આવું બધું ચર્ચા થઈ હોય ને વ્યક્તિ 5 મિનિટમાં જ કંઈક તમ જસ્ટ ગોન. આ કંઈ ઇમોશનલ લોજિક નથી આપતો તમને. આ વસ્તુ વિચારો કેટલો બધો અધ્યારોપ ચાલે છે. બહાર સલામતીનું સાધન હોય એ વસ્તુ એ કાળની મર્યાદાથી પર થઈ જવું જોઈએ. જે વસ્તુ કાળમાં હોય એ તો આવેલી છે કાળમાં અને જતી રહેવાની છે. જો જતી રહેવાની હોય તો તમને ક્યાંથી સલામતી આપશે? આવું આ લોજિક આપવા પાછળ છેવટે મારું તમ ધ્યાન ક્યાંક બીજે તમ દોરવા તરફ છે. સલામતી ઈચ્છીએ છીએ ખોટું નથી, પણ હું અસલામત છું એ બહાર જગતની અંદર કોઈક વસ્તુ સલામતી છે, સલામતીનું સાધન છે તે, અને એ મારી પાસે આવશે તો હું સલામત બની જઈશ. આ ત્રણેય વસ્તુ કંઈક મહાન માયાનું કારણ છે, મહાન માયા છે, ભૂલ ભૂલામણી છે. આ તો સલામતી ઈચ્છે છે ખોટું નથી, પણ એની પછીના જે મેં તમને 3 વસ્તુ કહી એ કંઈક ગરબડ છે મોટી. એનીવે, અને આમાંથી જ બધી ફિલોસોફી ઊભી થઈ છે. કોઈ કહેશે બસ જીવનમાં ધન મેળવો, સલામત થઈ જશો. ધન જેવી સલામતી દુનિયામાં કશામાં નથી. અને મેં તમને કહી દીધું કે એ તો એ સત્ય વસ્તુ નથી. ચાલો, અને કદાચ છે, માની લો, ના ના સ્વામીજી માની લો ને, આ માની લઈએ તો ધન તો અત્યારે ચાલો આ પૃથ્વી પર છો ત્યાં સુધી સલામતી આપશે. પછી આપણે તો બધા માનનારા છીએ, જીવનું મરણ થતું નથી, આ છોડ શરીર છોડીને બીજા શરીરમાં જશે, હવે પછી ત્યાં પાછી સલામતી જોઈશે. તો હવે ત્યાં સલામતી માટે શું કરશો? અત્યારે તો આ ધન મેળવી લીધું છે, હવે આ ધન પાછું નવા જન્મમાં મને કામ નહીં લાગે, કારણ કે જેવું આ શરીરમાંથી બહાર નીકળે છે એટલે આ ધન તો મારા માટે જતું રહ્યું.
એટલે બહાર હવે ભવિષ્યમાં શરીરમાં જે શરીરમાં જઉં અને જન્મ મતલબ થાય અને પછી મારા સલામતી માટે શું કરું, તો હવે આ એ વાત તમે સાચી, તો ત્યાંય ધન મેળવવું પડશે. પણ હવે એ ત્યાં ધનની સિક્યોરિટી કેવી રીતે ઊભી કરું, ત્યાં ધન મળી જાય એના માટે શું કરું અત્યારે, અહીંયા ત્યાં થોડા પુણ્ય કર્મ કરો. એટલે આ બીજી ફિલોસોફી આગળ, કંઈ સારા કામ કરો, આ યજ્ઞ કરો, ફલાણું કરો, ભવિષ્યમાં અર્થ કામ. જો આ ધર્મ ન કહેવાય, નામ ધર્મ. અને એમાંથી જ આ બધા કેટલા બધા રિલિજન ને ફિલોસોફીઓ આ એનામાંથી જ આવેલી છે બધું. એ બધાની પાછળ આ વસ્તુ તો નક્કી જ છે, આ એમનો એક માન્યતા જ નક્કી જ છે કે હું તો અસલામત જ છું અને સિક્યોરિટી સલામતી મારી બહાર મારાથી અન્ય જગતમાં ક્યાંક રહેલી છે. અને એટલા માટે બાળક કે તમે જુઓ બાળક જન્મે પછી એને જે હું અસલામત છું તો એવી પ્રકારની લાગણી એને રહેવાની છે. અને એ વાસ્તવની અંદર એની સિક્યોરિટી જે છે એ બહાર માતા પિતા, મેં ખાસ કરીને માતા પિતા કહો, માતા પિતાની કાળજી, માતા પિતાનો પ્રેમ, માતા પિતાનું રક્ષણ, એના પર એને એ સલામતીનું સાધન માને. અને પછી એ જ બાળક જ્યારે મોટો થઈ જાય ત્યારે આખી સિચ્યુએશન બદલાઈ જાય. હવે માતા પિતાની સિક્યોરિટી, માતા પિતાની સલામતી બાળક પર આવી જાય, બાળક પ્રોટેક્શન. એટલે બાળક એટલે હવે મોટો થઈ ગયો છે, મૂછોવાળો. બાળક માતા પિતા પાસે સલામતીની અપેક્ષા રાખતું હતું, હવે બાળક મોટો થઈ ગયો ત્યારે માતા પિતા બાળક પાસે, મારો દીકરો મારું રક્ષણ કરશે, મારો દીકરો મારી કાળજી લેશે. રિવર્સ થઈ ગયું. આ શું બતાવે છે વિચારવા જેવી વસ્તુ છે. પેલાની સલામતી એનામાં હતી, હવે એ મોટો થયો ત્યારે આમની સલામતી એનામાં આવી ગઈ. ખરેખર બેમાંથી કોનામાં સલામતી રહેલી છે તમે મને બતાવો, ચાલો ક્યાં સલામતી રહેલી. પેલો નાનો હતો ત્યારે અમને સલામતીનું સાધન, માતા પિતાને સલામતીનું સાધન માનતો હતો. એ મોટો થયો એટલે માતા પિતા ગરડા થયા, માતા પિતા અને સલામતીનું સાધન માને છે. પણ માતા પિતા તો સ્વામીજી સલામતીનું સાધન હતા જ ને બાળક માટે, તો પછી સલામત છું એ લોકોને આમ લાગણી રહેવી જોઈતી હતી. હવે એમનામાં એવું કેમ આવ્યું કે અમે અસલામત છીએ ને અમારો દીકરો અમારું રક્ષણ કરશે? આવું આવે જ કેવી રીતે? જે સલામત હોય એને બહાર સલામતીની અપેક્ષા કેવી રીતે હોય? ભગવાન તેરી માયા મહાન, હું કહું કે હું તમારી પાસે આવું ફોન કરીને તમને કહું કે ભાઈ મારે થોડી પૈસાની જરૂર છે, ફલાણા ફલાણા ભાઈ હું હમણાં તમારી પાસે આવું છું. ઓહ શું વાત કરો છો, હું તમારી પાસે હમણાં આવતો હતો. ઓહો તો બહુ સારું. ના ના મારે છે ને આટલા પૈસાની જરૂર છે ને એટલે મને એમ કે હું તમારી પાસેથી લઈ જાઉં. ભગવાન તો બા, કોણ કોને આપશે, કોમન કોણ કોને આપશે? અન્યોન્ય આશ્રય કહેવાય એને, વેદાંતમાં અન્યોન્ય આશ્રય કહીએ છીએ. અન્યોન્ય આશ્રય મતલબ કે આનો આશ્રયા અને આનો આશ્રયા મતલબ કોઈ કોઈનો આશ્રય નથી. આ દોષ છે, અન્યોન્ય આશ્રય દોષ છે. એનીવે, એટલે બાળક તરીકે હું અસલામત હતો અને અત્યારે અસલામત જ છું. ખાલી સલામતી જેમાં શોધતો તો એ બધી લિસ્ટ બદલાતું જાય છે. પહેલાં મા બાપ સલામતીનું સાધન હતા, પછી કંઈક બીજામાં ભણતર વગેરેમાં સલામતી દેખાઈ, કારણ કે મા બાપે બહુ ફીડ કર્યું, જો બેટા તું ભણીશ નહીં ને, અમે તો છીએ અત્યારે, પણ જો તું ભણીશ નહીં તો તારા ભવિષ્ય તારું ઉજળું નહીં થાય, આમ થશે તેમ થશે, જો તારા પપ્પા કેટલું ભણ્યા છે, ભણીશ તો પછી આ બધું મકાન ને પૈસા ને બધું મળશે, આ તો અત્યારે તારી સાથે જ છીએ, ભણી લે, મોટો થઈશ ને ભણીશ નહીં તો કોઈ તારું નહીં તારી પાસે ઊભું નહીં રહે. જાત જાતનું બોલતા છે આપ બધા, તારી પાસે પૈસા નહીં હોય ને કોઈ આવશે નહીં તારી પાસે, આમ ને તેમ ને કેટલું બોલી જતા છે. એટલે બાળકને ભણતરમાં સલામતી દેખાઈ, મા બાપે ફીડ કરી, સારું છે ચાલો કરી દો. પહેલાં મા બાપમાં સલામતી, હવે ભણતરમાં સલામતી, હવે નોકરીમાં સલામતી,
નોકરી માં પછી પછી હવે હવે કોઈ પત્ની કોઈ સ્ત્રી કે પુરુષમાં સલામતી, પત્ની તરીકે પતિ તરીકે જોવા માંડું, લગ્ન નહીં થાય તો શું થશે? એમાં મા બાપનો ફાળો પાછો. જો ભાઈ અમે છીએ ત્યાં સુધી તારી સેવા કરી, હવે કેટલી સેવા અમે કરીએ? લગ્ન કરી લે, તું તારું સંભાળીને બેસ, આમ કર. આ તો હમણાં તું કૂદકા મારું છું, તું ગરડો થઈશ તારે તારે કાળજી કોણ લેશે? આવું કરી કરીને એને જેની સાથે લગ્ન કરે, શું એ સલામત વ્યક્તિ છે? એ એટલી જ એ એટલી જ સલામતી એનામાં ઈચ્છે છે, અને આ એનામાં સલામતી ઈચ્છે છે. બે ઇનસિક્યોર લોકો ભેગા થાય મેરેજની અંદર તો શું સિક્યોરિટી આવે કે ડબલ થઈ જાય ઇનસિક્યોરિટી? અને આવું જ થાય છે, આવું જ થાય છે. જે વ્યક્તિ લગ્ન નહોતા કર્યા ને જેની પાસે જોબ હતી ને, એ આરામથી ફરતો હતો, થોડો કેરલેસ જણાતો હતો. હવે હવે ક્લાસે છોડી દીધા, કેમ ભાઈ શું થઈ ગયું તને એકદમ? એ બેને તને ચડાવ્યો, આયા એણે ચડાવ્યો? ના ના સ્વામીજી, હવે જવાબદારી વધી ગઈ. હી, હવે જવાબદારી વધી ગઈ? કેમ, તું એનામાં સલામતી શોધતો હતો એટલે તો તે લગ્ન કર્યા, તો હવે તને એની એના એની સલામતીની ચિંતા તને થઈને માટે તું કહું છું મારી જવાબદારી વધી ગઈ? તો એ અસલામતીનો સોર્સ છે કે અસલામતીનો સોર્સ છે? આ સ્થિતિ છે, આ જ સ્થિતિ છે. હું અસલામત છું, ફરી વાર રિપીટ કરું છું, આખી દુનિયા આના પર ચાલે છે, બધા રિલિજિયન આના પર ચાલે છે, બધી ફિલોસોફી આના પર છે કે હું તો અસલામત જ છું. અને બહાર દુનિયામાં ક્યાં કોઈ વસ્તુ વ્યક્તિમાં સલામતી રહેલી છે? અને એ મારા જીવનમાં આવશે તો સલામત બની જઈશ. આ ત્રણે મહાન ભૂલો છે. હજુ તમે વેદાંતની વાત નથી કરી, એ પહેલા તમને આમ ગંધ આપી દઉં છું. આ ગંધ અત્યારે તમને ગંધ આવવા માંડી હશે. હું તો તમને એક લોજિકલ એનાલિસિસ આપું છું. મેં જો આત્મા કે કશું વાત જ નથી કરી, કરવાનો નથી હમણાં. જસ્ટ આપણા પોતાના અનુભવો છે એનું જ વિશ્લેષણ કરો તો ખબર પડે કે આ બધું ગોટાળો જ છે બધો. પરહેપ્સ હું અસલામત છું, સલામતી નથી, સલામતીની ઉણપ છે, હું ઊણો છું, ચાલો. આ કંઈક પ્રોબ્લેમ લાગે છે. સલામતીની દ્રષ્ટિએ ઊણો છું, મારામાં કંઈક ખૂટે છે. કદાચ આ એક બહુ મોટી સમસ્યા લાગે છે, એમાંથી જ આ બધું ઊભું થયું છે. કારણ કે હું ઊણો છું સલામતીની દ્રષ્ટિએ, એ પહેલી વસ્તુ, મતલબ કે હું અસલામત છું. અને એમાંથી આવે બહાર નજર સલામતી માટે, અને એમાંથી એ વસ્તુને વ્યક્તિને જીવનમાં લાવવાનો પ્રયત્ન, અને આવ્યા પછી હતાશા, કારણ કે એ તો ઉપરથી એ આવીને જવાબદારી મારી વધારે. હા, સલામત બનાવે નહીં, અસલામતી વધારે. બાળક તો જોઈ, આ તો હજુ આગળ ન જ જતો, લગ્ન થઈ જાય ને પછી કે હવે ખૂટે છે હજુ કશું. અને મા બાપે કે કેમ ભાઈ, શું કે તમારો વિચાર નથી? અને આ લોકોને લાગે અમે બે જણા તો છીએ. અલે ભાઈ તારે તે લગ્ન કર્યા છે ને માટે કે મારા જીવનમાં કે ખૂટે છે, એટલે પત્ની હોય તો સારું, જાયા મેં સ્યાત, એકલો લાગતો. બૃહદારણ ઉપનિષદ એ કહ્યું મને એકલું લાગતું હતું એટલે મેં લગ્ન કર્યા, જાયા મેં સ્યાત, પત્ની હોવી જોઈએ. હવે જાયા આવી ગયા, બે ત્રણ વર્ષ થયા નથી ને આ લોકોને બેચેની થાય, એમને થાય કાં તો પછી ઘરના મા બાપને થાય, કેમ ભાઈ તમારો કોઈ વિચાર નથી? એટલે સમજી જાય આ લોકોએ, અથવા આ લોકોને આવે ડૉક્ટરો પાસે શરૂ કરે જવાનું આમ તેમ ફરવાનું. બાળક હોવું જોઈએ, ખૂટે છે હવે ખૂટ અલગ પણ હજુ ખૂટે છે. હા, બાળક આવી ગયું પછી ખૂટે છે, પછી ખૂટે છે. હવે પછી બાળકનું ભણતર વિશે એની એની એ ભણી રહે એના માટે અમુક પ્રકારનું ભણે એના માટે પાછું એ ખૂટે છે, ખૂટે છે, ખૂટે છે, ખૂટે છે, ખૂટે છે, ખૂટે છે. બાળકો તો ત્યારે કંઈ ખૂટતી હતી, સલામતી નથી લાગતી મને, અસલામત અસલામતીની લાગણી નહોતી,
માં બાપમાં સલામતી જોઈને એ ચાલ્યું, પછી ભણતરમાં સલામતી દેખાઈ ને ફલાણામાં દેખાઈ, કંઈક ખૂટે છે ખૂટે છે, હું મારામાં કંઈ ઉણપ છે તો ચાલું જ રહે છે, કંઈ ઘટતું જ નથી. એના લગ્ન છોકરાના લગ્ન બાળકના લગ્ન જ કરી દે, બાળક તો અવશ્ય પછી મોટો થઈ ગયો ને એના લગ્ન થઈ ગયા ને બધું, હવે પાછી એના ઘરમાં પાછું કંઈક આવે એના માટે ચાલે, એ ન હોય તો પછી એને બેચેની. આ સમજો આ વસ્તુ, આ હું ઊણો છું એ કંઈક જતું જ નથી. બહાર બદલતા રહીએ છે, આનંદ પ્રમોદના સાધનો બદલતા રહીએ છે, સલામતીના સાધનો બદલતા રહીએ છે. ઇનફેક્ટ એ બદલતા રહીએ છીએ જ બતાવે છે કે આ ઉણપની લાગણી જે પહેલાં હતી એને દૂર નથી કરી, નહીં તો શા માટે બદલીએ? જે વસ્તુ મેળવી અને એનાથી મારી ઉણપ જતી રહી, આ સલામતીની ઉણપ કે બીજી કંઈ અસંતોષ બીજો જીવનમાં એ જતો રહ્યો, તો બદલીએ શા માટે? ખુશ રહીએ જીવનભર. અર્થ અને કામના સાધનો સતત બદલતા રહીએ છીએ એ જ બતાવે છે કે હું ઊણો છું એ વસ્તુ દૂર કરવા માટે જગતની કોઈ વસ્તુઓ જે પ્રાપ્ત કરી લીધી છે સક્ષમ નથી. આઈ લેક સમથિંગ ઇઝ અ પ્રોબ્લેમ. શું ખૂટે છે એ તો મોટું લિસ્ટ છે, એને તો બદલાતું રહેવાનું છે, પણ મારામાં કંઈક ખૂટે છે, હું ઊણો છું, અધૂરો છું, મર્યાદિત છું, એ જતું નથી. અને આપણે માનતા જ રહીએ છીએ કે આ આવી જશે એટલે જતી રહેશે આ લાગણી, ઉણપમાંથી મુક્તિ મળી જશે, મોક્ષ મળી જશે, આ આવશે ને એટલે ઉણપમાંથી મુક્તિ મળી જશે, આ અર્થનું સાધન આવશે એટલે મોક્ષ મળી જશે, આ કામનું સાધન આવશે એટલે મોક્ષ મુક્તિ પેલી લાગણી એમાંથી મુક્તિ મળી જશે. એકે વસ્તુ મોક્ષ પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી, અર્થ કામ અને ધર્મ કશું નહીં. તમે ઈચ્છો છો વાસ્તવમાં મોક્ષ મુક્તિ, એમાંથી આ વસ્તુ બાહ્ય સાધનો કોઈ સક્ષમ નથી. કેટલી તો વિચારો, શારીરિક દ્રષ્ટિએ હાઈટ ખૂટે છે સ્વામીજી, હાઈટ નથી. કોઈ કહે છે મારો રંગ આવો છે, રંગની દ્રષ્ટિએ ઊણો છું. કોઈ દ્રષ્ટિ, કોઈ વ્યક્તિ સ્થૂળતાની દ્રષ્ટિએ કેટલું છે. કોઈ લિંગની દ્રષ્ટિએ પુરુષ શરીર મળ્યું હોત તો સારું, સ્ત્રી શરીર મળ્યું હોત, ફરાણું ઢીકણું. કોઈ કુટુંબની દ્રષ્ટિએ આ કુટુંબમાં જન્મ્યા એના કરતાં પેલાના ધનવાન કુટુંબમાં જન્મ્યો તો સારું, આમ આ મા બાપ મળે એટલે પેલા મા બાપ મળે, આવા મા બાપ મળ્યા તો સારું. હું કંઈક ખૂટે છે ચાલુ રહે છે, શું ખૂટે છે તો બદલાયા જ કરે છે. અને જે ખૂટે છે એમમાં એ પેલું આવી જશે માટે મારામાંથી આ લાગણી જતી રહેશે કે ખૂટે છે, લાગણી કાઢી નાખશે આ વસ્તુ આવશે એટલે, એ થતું નથી માટે પછી એને કાઢીને બીજું લઈએ છીએ આપણે, એને કાઢીને ત્રીજું લઈએ છીએ. આનું નામ સમસ્યા. આ જ સંસાર છે, બીજું કશું નથી. અને આમને આમ જ જન્મથી જન્મ ચાલે છે, જન્મથી જન્મ. અર્થકામ અને ધર્મને જીવનનો પુરુષાર્થ માનીને આપણા જીવન આ રીતે ચાલતા રહે છે. સંસારીના જીવનનું ધ્યેય અર્થકામ અને ધર્મ છે, વાસ્તવમાં એને જોઈએ છે મોક્ષ, મુક્તિ જોઈએ છે. ખૂટે છે, હું અધૂરો છું, એમાંથી મુક્ત થઈ જવું છે બસ. બહાર કશું દેખાય છે, ઈચ્છે છે આમ દેખાય છે, પરંતુ ખરેખર એને અહીંયા તકલીફ છે. સેન્ટર્ડ ઓન આઈ, એ સમસ્યા છે. એનીવે, અને જે ખૂટે છે ખૂટે છે એ વસ્તુ લિસ્ટની જે પાછળ પડી જાય છે એનું લિસ્ટ મોટું થતું જાય છે. એટલા માટે કામને અગ્નિ કહેવામાં આવે, ઈચ્છાઓ, મતલબ આ વસ્તુ મેળવું, આ વસ્તુ ઉણપમાંથી આ જ આવે ને બાર, ઈચ્છા આવે, અર્થકામના સાધનોની ઈચ્છા. કહેવાતા સલામતીના, કહેવાતા જ ને, હવે તો બરાબર છે, કહેવાતા સલામતીના આનંદ પ્રમોદના સાધનો જે છે એ ઈચ્છા, જેને કામ કહીએ, એ કામ તો વાસ્તવમાં એને અગ્નિ કહે. કેમ? કારણ કે અગ્નિ છે એનું એક નામ છે કૃષ્ણ વર્તમા,
કૃષ્ણ વર્તમાન એટલે શું? કૃષ્ણ એટલે કાળી, વર્તમાન એટલે રોડ, માર્ગ. અગ્નિ જ્યાંથી જાય ને ત્યાં પાછળ કાળી ટ્રેલ છોડતું જાય. તમે જોયું છે ને, આ લોકો પંજાબમાં ખેતરો બાળે ને ત્યારે તમે જોજો, આમાં પવનને કારણે અગ્નિ આમ આગળ વધે, એમ આમ તમને ખબર પડે કે હા જો આ રીતે આમ આગળ ગયો. એટલે ગમે એટલું તમે અગ્નિમાં તમે હોમો, એ ક્યારેય વાસ્તવમાં એનું શમન ન થાય. એવી રીતે વાસ્તવની અંદર આ આજે તમે 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 જે અર્થકામના સાધનો જે છે એને એની પ્રાપ્તિની ઈચ્છાને જેમ પૂર્ણ કરતા જાઓ, આપણને એમ કે શમી જશે બસ, અને મારી આ લાગણી જે છે મારા વિશેની, મારામાં રહેલી ઉણપ છે ને દૂર કરી નાખશે, હું ઉણો છું એ વસ્તુમાંથી મને મુક્તિ અપાવી દેશે, મોક્ષ અપાવી દેશે. એવું બન્યું નથી. કોઈ મનુષ્ય હજુ સુધી એવું કહે નહીં, સિક્યોરિટીઝ અને પ્લેઝર્સ મેળવીને, અર્થકામ મેળવીને ઇનફ, અલમ, સંતોષ, આવું હજુ સુધી એક ક્યાંય કહ્યું નથી. એ સલામતીના સાધનો હોય, ધન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, સંબંધ હોય, જે હોય તે કામના સાધનો, જે હોય તે આનંદના સાધનો અનેક છે. એ ગમે એટલા મેળવો અને ગમે તે પ્રકારના મેળવો. સલામતીના સાધનો અનેક માનો છો અને એ પણ ગમે એટલા મેળવો, ગમે તે પ્રકારના મેળવો, તોય મનુષ્યએ હજુ એવું નથી કહ્યું બસ હું ઉણો છું એ લાગણીમાંથી મુક્ત થઈ ગયો, મોક્ષ મળી ગયો, હજુ સુધી કોઈ કહ્યું નથી. સમસ્યા આ છે, હું ઉણો છું, મારે એમાંથી મુક્તિ જોઈએ છે. મોક્ષમાં રસ છે, અર્થકામ ધર્મમાં નહીં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.